હાય, કેમ છો મિત્રો? મજામાં? ચલો આજે આપણે આપણું જે પ્રકરણ છે સજીવોમાં પ્રજ્ઞાન એની અંદર આગળ વધીએ. નીટના આ વિડીયોની અંદર આપણે આ વિડીયોમાં આપણે વનસ્પતિ વિશે માહિતી મેળવીશું અને ગયા વિડીયોમાં આપણે પ્રાણીઓમાં અલિંગી પ્રજ્ઞાન પદ્ધતિ ભણ્યા હતા, આમાં વનસ્પતિમાં અલિંગી પ્રજ્ઞાન પદ્ધતિ ભણીશું. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. વનસ્પતિની અંદર જે અલિંગી પ્રજ્ઞાન પદ્ધતિ થાય તેનું નામ પડશે વાનસ્પતિક પ્રજ્ઞાન. શું કહેવાશે એને? વાનસ્પતિક પ્રજ્ઞાન. વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજ્ઞાનની વ્યાખ્યા સાંભળો. જે વનસ્પતિની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ માંથી નવા છોડ બનવાની ક્રિયાને વાનસ્પતિક પ્રજ્ઞાન કહે છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે વનસ્પતિની અંદર નવો છોડ સમજ બનતો હશે, તો કે મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પમાંથી. તેને અલિંગી પ્રજ્ઞાન પદ્ધતિ જ કહેવાય ને. લિંગી પ્રજ્ઞાન પદ્ધતિમાં તો શું ઉત્પન્ન થાય? પુષ્પ ઉત્પન્ન થાય અને આ પુષ્પની અંદર પાછું નર પુષ્પ ઉત્પન્ન થાય અને માદા પુષ્પ ઉત્પન્ન થાય, કાં તો બંનેના લક્ષણો ધરાવતું દ્વિલિંગી પુષ્પ ઉત્પન્ન થાય. એકમાં પરાગરજ આવશે, એકમાં સ્ત્રી કેસર આવશે, બંનેનું ફલન થાય. એ તો લિંગી પ્રજ્ઞાન પદ્ધતિમાં આવી ગયું મિત્રો. અહીં તો શું કીધું આપણે? વનસ્પતિની અંદર આવું કોઈ હોય જ નહીં, એનું મૂળ કે એનું પ્રકાંડ કે એનું પર્ણ શું કરશે? નવો છોડ બનાવી દેશે. યાદ રાખો, આની અંદર મુખ્યત્વે ખાસ ઉદાહરણ બહુ જ મહત્વના છે. જો તમને પરીક્ષામાં પૂછાય કે મૂળ દ્વારા થતું વાનસ્પતિક પ્રજ્ઞાનના ઉદાહરણ આપો, સક્કરિયું, સત્તાવરી, ડહાલિયા વગેરે જેવી વનસ્પતિની અંદર મૂળ ખોરાકનો સંગ્રહ કરશે અને માંસલ બનશે. આ રીતે મેઇન મૂળ હોય, મેઇન મૂળ ઉપરથી અસ્થાનિક કલિકાઓ ઉત્પન્ન થઈ, આ અસ્થાનિક કલિકાઓ કહેવાય, શરૂઆતમાં પાતળી હોય, પછી એ ખોરાકનો સંગ્રહ કરશે આ રીતે અને આ પ્રમાણે શું બનશે? માંસલ બનશે, એટલે કે શક્કરિયામાં રૂપાંતર થાય. આવી એકલ દોકલ એટલે કે એક એક જ અસ્થાનિક કલિકા ઉત્પન્ન થાય અને ખોરાકનો સંગ્રહ કરશે તેને સરળ સાકન મૂળ કહેવાય. લખી નાખવાનું મિત્રો, બરાબર. અને જો સાકન મૂળ આ રીતે ગુચ્છામાં ઉત્પન્ન થશે, અસ્થાનિક કલિકાઓ રીતે ગુચ્છામાં ઉત્પન્ન થાય અને પછી એ ગુચ્છાદાર મૂળ જે હશે એ આમ ખોરાકનો સંગ્રહ કરી માંસલ બનશે, જેમ કે તમે જોઈ શકો છો. તેને કહેવામાં આવતું હશે ગુચ્છાદાર સાકન મૂળ. એમાં ડહાલિયા અને સત્તાવરી બંને એમાં આવશે, જ્યારે સક્કરિયું સરળ સાકન મૂળમાં આવશે. આ લખી નાખજો હો મિત્રો, બરાબર. અને શક્કરિયાની અંદર આ રીતે ઉત્પન્ન થાય. જો આ બધા શક્કરિયા બતાવ્યા, નીચેના ભાગે જે જમીનમાં બતાવ્યા છે ને બધા શક્કરિયા છે. ઓકે, જમીનમાં થાય એ બધા મૂળ એવું નહીં કહેવાય. કેમ કે હવે જે ભણીશું એ પણ જમીનમાં જ થવાના. જેમ કે પ્રકાંડ, તો પ્રકાંડની વાત કરીએ આપણે તો ઉદાહરણ યાદ રાખવાનું, આદુ, હળદર, સુરણ, બટાકા, ડુંગળી. એમાં ખાસ કરીને આદુ, હળદર, સુરણ અને બટાકા. આદુ, હળદર અને સુરણની અંદર કેવું થાય? જે ગાંઠો આવેલી હશે એની અંદર કલિકાઓ ઉત્પન્ન થાય. તો તમે ધ્યાનથી જોઈ લો, કલિકાઓ દેખાય છે તમને? આ કલિકાઓ દેખાય અને એ કલિકાઓ છે જ મોટી થશે અને પછી શું કરશે? ખોરાકનો સંગ્રહ કરશે, એટલે આવી રીતે માંસલ બનતી જાય કલિકાઓ. એટલે બધી ગાંઠો ભેગી થતી જાય, કલિકાઓ બનાવતી જાય, ખોરાકનો સંગ્રહ કરતી જાય, ચડ્ડી બંબા જેવી બનતી જાય. તો આને કહેવામાં આવતું હશે પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજ્ઞાન. જ્યારે બટેકા હોય તો બટેકામાં જે ખાડા હોય ને એ ખાડાઓમાં કક્ષ કલિકાઓ જે હોય એ કક્ષ કલિકાઓ કહેવાય. એ ખાડાઓની અંદર શું થતું હશે? નવો છોડ બનતો હશે, બટેકા ત્યાંથી ઉગી નીકળતા તમે જોયા હશે. પર્ણ દ્વારા કે તો પાનફૂટી. યાદ રાખો, પાનફૂટી તમને નામ આવડે છે. બ્રાયોફાયલમ કહેવાય, બ્રાયોફાયલમ, કે જેની કિનારી ઉપરથી નવા છોડનું નિર્માણ થતું હશે, બરાબર. કલિકાઓ દ્વારા વાનસ્પતિ પ્રજ્ઞાન કે તો ખાસ આ તમારા માટે નવું છે, યાદ રાખો. કોણ? તો કે રામબાણ અને અબૂટી, ઓક્ઝેલિસ તરીકે ઓળખાય, એની પુષ્પ કલિકાઓ. એમાં ખોરાકનો સંગ્રહ થાય, નવી વનસ્પતિ ઉત્પન્ન થાય. કનક કે કનક નામ છે એવું વનસ્પતિનું, એની કક્ષ કલિકાઓ. કનક કે તો કક્ષ કલિકા અને રામબાણ કે અબૂટી કે તો પુષ્પ કલિકાઓ ખોરાકનો સંગ્રહ કરશે, બરાબર, નવા છૂટનું સર્જન કરશે. તો આ પ્રકારે જે કલિકાઓ બની એને પ્રકલિકાઓ કહેવાય, એક્સ્ટ્રા કલિકાઓ તરીકે ઓળખાય. હવે બીજી એક મારી મહત્ત્વની વસ્તુ યાદ રાખો, અત્યારે આમાં તો મેં નથી લખ્યું પણ તમારે લખી નાખવાનું, હું બોલતો જાઉં છું. જો અન્ય કુદરતી પદ્ધતિઓ દ્વારા વાનસ્પતિ પ્રજ્ઞાન, આ તો આપણે મૂળ પ્રકાંડ પર્ણ ભણાય, પણ અન્ય પણ એક પદ્ધતિઓ કેવી, જેમ કે દુર્વા કહીએ આપણે, દુર્વા. હવે દુર્વાનો મતલબ ખબર છે, ઘાસ છે એક પ્રકારનું. હવે આ દુર્વા ઘાસ જે હશે ને એની અંદર કેવું હોય? આ જમીન હોય અને આ જમીનની અંદર દુર્વા ઘાસ આ રીતે ઉત્પન્ન થાય, એક પ્રકારને ધરો નહીં કહેતા આપણે, બસ એવું. હવે એની જમીનની નજીકની શાખા આમ એને જાતે ફેલાશે, આમ જમીન ઉપર ફેલાય એમ ચારે બાજુ નજીકમાં, અને પછી એમાં નજીકના સંપર્કમાં એને શું કરશે? નવી દુર્વા ઘાસ ઉત્પન્ન કરશે. પછી એની એક શાખા આ રીતે લંબી ફેલ થાય,
ફરીને એક નવી છોડ ઉત્પન્ન કરશે. તો આ જે પ્રકારે થયું એને શું કહેવામાં આવતું હશે? ભૂસ્તારી. દુર્વાઘાસની અંદર આવી જે રચના થઈ એને કહેવાય ભૂસ્તારી, કહેવાય જમીનની ઉપર જોવા મળશે. આવું ને આવું પાણીમાં થાય તો એને ભૂસ્તારિકા કહેવાય. ખાલી પાછળ કા લગાડ દેવાનો. શું કહેવાય? એને ભૂસ્તારિકા. આવું ને આવું પાણીમાં થાય તો એનું ઉદાહરણ લખો જળ શૃંખલા. જળ શૃંખલા આ પાણીમાં થતી વનસ્પતિ છે અને એની અંદર દુર્વા ઘાસ જેવું જ થાય નવા છોડનું ઉત્પાદન, બરાબર. માટે એને ભૂસ્તારિકા કહેવાય. જમીન ઉપર થાય તો ભૂસ્તારી કહેવાય, એમાં દુર્વા ઘાસ આવશે. હંસરાજ કહીએ આપણે, હંસરાજ ત્રિઅંગી વનસ્પતિ છે, નેફ્રોલેપિસ, એમાં વીરો તથા ફુદીનામાં અધો ભૂસ્તારી જેવી રચનાઓ જોવા મળશે. ચલો આપણે એની પણ વાત કરી દઈએ. હંસરાજમાં વીરો, આ રીતે જમીન છે અને આ હંસરાજ છે, સમજી લો. હવે જમીનની નજીકની શાખા છે અને આ રીતે જાતે જમીનમાં વળશે, જમીનમાં રોપાશે અને ત્યાંથી નવો છોડ નિર્માણ કરશે, નવું હંસરાજ બનાવશે. ફરીથી એ પુખ્ત થશે એટલે નવું આવી રીતે બનાવશે. તો આ રીતે જે બન્યું છે અર્ધગોળાકાર ભાગ, કમાનાકાર ભાગ, એના કહેવાય વીરો. એ વીરો કહેવાય. આમાં કોણ આવશે? હંસરાજ વનસ્પતિ આવશે. અને ફુદીનામાં કેવું હોય? આ જમીન છે, જમીનની ઉપર આ રીતે એ ફુદીનો ઉત્પન્ન થયો હોય અને એને એક શાખા જમીનની અંદર જશે અને જમીનમાંથી અંદર જઈને બહાર આવશે અને આ રીતે નવો છોડ બનાવશે. પાછું આ રીતે જમીનની અંદર જશે, બરાબર, અને નવો છોડ બનાવશે. તો આ જે ભાગ થયો એને અધો ભૂસ્તારી કહેવાય. આ શું કહેવાય? અધો ભૂસ્તારી. યાદ રાખજો હું શું બોલ્યો, બરાબર. અધો ભૂસ્તારી તરીકે ઓળખાય. ઓકે, તો આ બધી તમારે લખી નાખવાની. કઈ કઈ બોલ્યો ફરતી પર રિપીટ કરી દઉં. તો નંબર એક, દુર્વા ઘાસ કહે તો ભૂસ્તારી, જળ શૃંખલા કહે તો ભૂસ્તારિકા, હંસરાજ કહે તો વીરો, ખુદીનો કહે તો અધો ભૂસ્તારી. આ તો કુદરતી હતી વાંસ્પતિક પ્રજનન પદ્ધતિઓ. પણ કૃત્રિમ કહેતો તો કૃત્રિમ વાંસ્પતિક પ્રજનન પદ્ધતિઓની અંદર પણ આવતું હોય, જેમાં આપણે મનુષ્ય દ્વારા કરવામાં આવતું હશે. તેમાં પહેલા નંબરે કલમ કરવી આવે, તમને દેખાઈ રહ્યું છે. એમાં બે પ્રકારે કલમ થાય, મૂળ દ્વારા અને દ્વારા કલમ અને પ્રકાંડ દ્વારા કલમ. તો એની અંદર ખાસ યાદ રાખવાનું તમારે કે મૂળ દ્વારા કલમ કરવાની હોય એનું ઉદાહરણ યાદ રાખજો. અમે લખેલા છે ઉદાહરણ મેં, એમાં એક આવશે મૂળ દ્વારા કલમ, લીંબુ અને આંબલી. શું કરવાનું? મૂળનો ટુકડો લેવાનો, તમને દેખાય છે રીતે, તમને જે આકૃતિમાં દેખાય છે અહીં પ્રકારનો ટુકડો આપે, આવી રીતે મૂળનો ટુકડો લેવાનો, જમીનમાં રોપવાનો, જમીનમાં એની અંદર મૂળ ઉત્પન્ન થશે, આ રીતે અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય. પ્રકાંડ કહે તો પ્રકાંડ આવી રીતે લેવાનું. પ્રકાંડની અંદર ઉદાહરણ લેવા આવે તો ગુલાબ, શેરડી, સેવંતી, જાસૂદ, ગુલદાઉદી. હા, ગુલાબ, શેરડી, સેવંતી, જાસૂદ અને ગુલદાઉદી વગેરેમાં આવી રીતે જમીનમાં ત્રાંસુ રોપી દેવાનું. ભેજવાળી જમીનની અંદર નીચેના ભાગમાંથી મૂળ ઉત્પન્ન થાય, ઉપરના ભાગમાંથી પ્રોટો બની જાય, સમજ્યા. અને આવી રીતે પછી ધીમે ધીમે આખો છોડ બની જશે. ખાલી અહીંયા ખાસ ઉદાહરણ યાદ રાખવાના છે. દાબ કલમ કરવાની કહે તો દાબ કલમ એક નવો ટોપિક છે, જોઈ લો. તો અહીંયા પણ આવી રીતે છે, જમીનની નજીકની શાખાના એ રીતે જમીનમાં દબાવવાની આપણે, કે જેથી એનો અમુક ટુકડો બહાર રહે, જુઓ, અને અમુક ભાગ જમીનની અંદર રહે. જે ભાગ જમીનની અંદર જાય એમાંથી મૂળ બનશે અને જે ભાગ જમીનની બહાર છે એમાંથી નવો છોડનું નિર્માણ થઈ જશે, આ રીતે. તો આના દાબ કલમ કરી કહેવાય. ઉદાહરણ કોણ આવતું હશે? તો ઉદાહરણમાં આવશે એ લખેલા જોઈ લો, ગુલાબ, લીંબુ, જાસૂદ, દ્રાક્ષ, જુઈ વગેરે વગેરે. ચલો નવું લઈએ, આરોપણ. આરોપણ એમાં શું થાય કે એ બે અલગ અલગ વનસ્પતિઓ હોય, પછી એક જ જાતિની પણ હોઈ શકે છે, મોટાભાગે એક જ જાતિની વનસ્પતિ લેવાની. બે અલગ અલગ વનસ્પતિના ઇચ્છનીય લક્ષણો એક જ વનસ્પતિમાં લાવવા હોય તેના માટેની બેસ્ટ પદ્ધતિ એટલે આરોપણ, બરાબર. આરોપણ પદ્ધતિ વડે બે અલગ અલગ છોડના ઇચ્છનીય લક્ષણો આપણે એક જ વનસ્પતિમાં લાવી શકીએ. મતલબ તમે ગધા લીંબુ એવું નામ સાંભળ્યું હશે, ગધા લીંબુ સૌથી મોટા કદના આવતા હશે, નામ સાંભળ્યું છે ને. તે કઈ રીતે બનાવવામાં આવ્યા હશે? હવે હું તમને કહું કે આમાં જે ભાગ સ્ટોક હોય, સ્ટોક મૂળ તંત્ર ધરાવતો ભાગ છે, નીચેનો ભાગ છે, રાઈટ, અહીં બધામાં સ્ટોક તમને બતાવેલો જોવા. તો આપણે નારંગીનો સ્ટોક લેવાનો. આ ભાગ જમીનની અંદર આવેલો છે એટલે મૂળ ધરાવે છે અને આ ભાગ જમીનની અંદર છે અને આપણે આ રીતે કટ કરી દેવાનો. આ સ્ટોક કયો લઈશું આપણે? આ સ્ટોક કહેવાય, બરાબર. શું કહેવાય? સ્ટોક, આધાર આપતી રચના, મૂળ તંત્ર ધરાવતો રચના નારંગીનો લઈશું આપણે, નારંગી, બરાબર. અને એની ઉપર શું કરીશું? જે લીંબુ આવે ને, તો આ લીંબુનો કોઈ ડાળીઓ લીંબુડી એની આના કદની ડાળી કાપી લેવાની અને પછી શું કરવાનું આપણે? એને અહીંયા પેલા કપડા વડે બાંધી દેવાનું, બરાબર. એટલે હવે આ થયો સાયોન. આ ભાગને કહેવાય સાયોન. આ લખેલો શબ્દ જોવા, સાયોન, બરાબર. ઉપરના ભાગે આરોપણ કર્યું આપણે. હવે આ સાયોન કોને લીધો તો આપણે? લીંબુનો. ફળ તો લીંબુના જ આવશે, જે ફળ આવશે એ તો લીંબુ જ હશે.
પણ એની અંદર કદ છે એ સ્ટોકનું આવશે, નારંગીનું કદ આવશે, એટલે કે નારંગીનું કદ કેવું હોય, મોટું હોય છે. અને લીંબુ જે હશે કેવા હશે, નાના હશે. તો હવે લીંબુ કેવા થઈ જશે, લીંબુ લીંબુ જ રહેશે પણ એનું કદ મોટું થઈ જશે, માટે એને ગદ્દા લીંબુ કહેવાય. તો આ રીતે બે અલગ અલગ વનસ્પતિના ઇચ્છને લક્ષણો એકસાથે લઈ શકાય, સમજ્યા? તો આના આરોપણ કહેવાય. ખાસ યાદ રાખો, જે ભાગ મૂળતંત્ર ધરાવતો હોય ને એને સ્ટોક કહેવાય, અને જે ભાગને આપણે ઉપર લગાડતા હોય એને સાયન કહેવાય. આંબો, સફરજન, નાસપતિ, લીંબુ, જામફળ, લીચી વગેરે જેવા જે ફળો કહીએ આપણે, એમાં આ રીતે ઉછેર કરવામાં આવતો હશે. બરાબર બાળકો? તો આ હતું બધું વાનસ્પતિ પ્રજનન પદ્ધતિ. ઓકે, હવે આપણે એ શું કરીશું, વાનસ્પતિ પ્રજનન આ પદ્ધતિ છે. ઓકે, તમે આના સ્ક્રીનશોટ પાડી લેજો, તમારા લખવા માટે કામમાં આવશે, પછી એક આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર, કદાચ હું PDF ના મોકલું તો તમારા કામમાં આવશે એટલા માટે. ઓકે, હા, તો આપણે હવે નવા વિડીયોની અંદર શું કરું, આમ જો કે પતવા આવ્યું છે હવે, તો આનું નીટ બહુ છે ને એટલું બધું, બાકી તો NCERT બહુ સરસ લખેલી છે, એટલે આપણે NCERT વાંચવાની, પછી આ બધું ઉદાહરણ મોટે કરવાના. હજુ એક વિડીયો બનશે અને પછી આપણે ચેપ્ટર નંબર 2 ઉપર જતા રહીશું. બરાબર મિત્રો, તો વાંચવા મળજો, ત્યાં સુધી આવજો, બાય.